2016 થી જ્યારથી આ યોજના લાગુ થઈ ત્યારથી આ યોજના પોતે વિવાદોમાં રહી છે. યોજના પોતે સારી છે પણ અમલીકરણમાં વ્યાપક ભ્રષ્ટાચારની ફરિયાદો પહેલા વર્ષથી અમે લોકો કરતા આવ્યા છીએ. આજે તમારી સામે બે જિલ્લાના પાક વીમાના વાસ્તવિક આંકડા, જ્યારે એમણે ત્યાં સ્થળ પર ક્રોપ કટિંગ કર્યું ત્યારે શું હતા, અને જ્યારે વીમો ચૂકવાયો કંપની દ્વારા ત્યારે એ આંકડાઓમાં કેટલો ફેર પડી ગયો, તો બેની વચ્ચેનો જે તફાવત છે એ હજારો રૂપિયામાં છે અને પછી હજારો હેક્ટર જમીનને લાગુ પડે છે. એટલે કેટલા હજાર કરોડનું કૌભાંડ માત્ર બે જિલ્લાના એક એક તાલુકાના આંકડાઓ ઉપરથી તમને જોવા મળશે. માણાવદર તાલુકો, જુનાગઢ જિલ્લો, એના આંકડા તમારી સામે રતનસિંહભાઈ રજૂ કરે છે. ત્યાંના ક્રોપ કટિંગમાં શું આવ્યું, ખેડૂતોને શું ચૂકવાયું, વચ્ચે કેટલો તફાવત રહ્યો અને એ તફાવત ક્યાં ગયો, એ અમારો સવાલ છે. આ બાજુ આવી જાઓ. ગુજરાત સરકાર દ્વારા જ્યારથી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના લાગુ કરવામાં આવી ત્યારથી લઈ અત્યાર સુધી અમલીકરણ બાબતે ખેડૂત આગેવાનો સતત સવાલો ઉઠાવતા રહ્યા છીએ, છતાં એક પણ વાર સરકાર તરફથી સંતોષકારક ખુલાસો કરવામાં આવ્યો નથી કે ઘટતી તપાસ કરી કોઈની જવાબદારી નક્કી કરવામાં આવી નથી, ખેડૂતોનો પાક વીમો ઓળવી જનારા વ્યક્તિઓ અને ગુનેગારોને શોધવામાં આવ્યા નથી. 2018ના વર્ષમાં ક્રોપ કટિંગના અખતરા અમને મળ્યા છે, એમાં આંકડાઓની ગણતરી પાક વીમાની યોજના ગાઈડલાઇન્સના આપ્યા પ્રમાણે જ અમે કરીએ છીએ, જે નીચે મુજબ છે કે 20 પ્લોટનું સરેરાશ ઉત્પાદન 44.5697 ગ્રામ હોય, એને 20 પ્લોટ સાથે ડિવાઈડ કરો 44.5697 ગ્રામ, એને ડિવાઈડ 20 અખતરા એટલે ડિવાઈડ 20 એટલે 20 બરાબર 2 કિલો અને 229 ગ્રામ એક અખતરાનું એવરેજ વજન થાય. તો એક અખતરાનું એક અખતરો એટલે 5 બાય 10 મીટર બરાબર 50 મીટરમાં 2.229 ગ્રામ એટલે કિલોગ્રામ હોય એટલે 1 હેક્ટર એટલે 10,000 મીટર ચોરસ મીટર થાય. તો 10,000 મીટર ગુણ્યા 2.229 કિલોગ્રામ ભાંગ્યા 50 મીટર ડિવાઈડ કરો એટલે 445 કિલો ને 800 ગ્રામ ઇનો એક્ચ્યુઅલી એટલે ખરેખર એવાય ઇનો બને. જે એવાય અને ટીવાયની જ આ પાક વીમા યોજનામાં રમત છે આખી. તો 445 કિલો ને 800 ગ્રામ ઇનો એવાય બને અને સરકારે જે છેલ્લા 5 વર્ષના જે 5 વર્ષ 7 વર્ષમાંથી જે સારા 5 વર્ષ ખરાબ 2 વર્ષને બાદ કરતા સારા 5 વર્ષના જે ઉત્પાદનના આંકડા આવે એનો એવરેજ કાઢી અને જે બનાવવામાં આવે એને ટીવાય કહેવાય એટલે થ્રેશહોલ્ડ યીલ્ડ, જે ટીવાય છે 1433 કિલો. હવે પાક વીમા નિર્ધારણ કરવા માટે એના નક્કી થયેલા ગાઈડલાઇન્સના સૂત્ર છે કે એવાય અને ટીવાયના આંકડા મૂકો તો ખરેખર પાક વીમો કેટલો મળવાપાત્ર થાય એ નક્કી થાય. તો એનું સૂત્ર એવું છે કે ટીવાય માઇનસ એવાય ભાંગ્યા ટીવાય ગુણ્યા સમ ઇન્સ્યોર્ડ, કે જેટલું ટીવાય હોય એને માઇનસ એવાય કરવાનો, એને ડિવાઈડ કરી અને સમ ટીવાય કરવાનો, ટીવાય કરીને એને ગુણ્યા સમ ઇન્સ્યોર્ડ એટલે સમ ઇન્સ્યોર્ડ મૂકો એટલે જે રકમ મળવા પાત્ર હોય મળે. તો આમાં તમે વાત કરો તો માણાવદર તાલુકામાં 1433 કિલો એક્ચ્યુઅલી એટલે એવાય છે, સોરી ટીવાય છે, અને માઇનસ 445 કિલો 800 ગ્રામ એનો ટીવાય છે એવાય. તો એને ભાંગ્યા 1433 ગુણ્યા 80,000 રૂપિયા એનો સમ ઇન્સ્યોર્ડ છે તો 55,112 રૂપિયા પ્રતિ હેક્ટર મળવાના થાય છે. તો 55,112 રૂપિયા મળવાપાત્ર હતા, એ ટકાવારી પ્રમાણે 68.89% એટલે એ આખા મૂડી તાલુકાને નિયમ મુજબ પાક વીમો મળવાપાત્ર હતો. અને સરકાર અને વીમા કંપની દ્વારા મૂડી તાલુકાને ખાલી 11% વીમો જાહેર કરવામાં આવ્યો. તો પાક વીમામાં થયેલા ભ્રષ્ટાચારની ટકાવારી જુઓ તો 68.89% વીમો મળવાપાત્ર હતો, અહીંયા માઇનસ 11% વીમો આપ્યો
એટલે 57.89% નું કૌભાંડ કર્યું, તો એમાં રકમમાં જોઈ તો પ્રતિ હેક્ટર 55,112 રૂપિયા પાક વીમો મળવા પાત્ર હતો, અને અહીંયા હેક્ટર દીઠ માત્ર 8,800 રૂપિયા પાક વીમો ચૂકવવામાં આવ્યો. એટલે પ્રતિ હેક્ટર 55,112 - 8,800 એટલે 46,312 રૂપિયાનો, 1 હેક્ટર દીઠ 46,312 રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો. બરોબર. તો પાક વીમામાં જોવો તો આ રીતે ખેડૂતો સાથે સીધી છેતરપિંડી છે, અને મોટા ભાગના ભ્રષ્ટાચાર મોટા માથાની સંડોવણી વગર આટલા પાયે મોટું ન ખોટું ન થઈ શકે. એટલે માટે અમારી સરકાર પાસે માંગણી છે કે આ આંકડાઓને ધ્યાને લેતા આખા ગુજરાતના આંકડાઓ સાથે ખૂબ મોટા પાયે છેડછાડની શંકા છે, એટલે આખા ગુજરાતના આંકડાઓ તરત જ જાહેર કરવામાં આવે, અને દરેક ખેડૂતને તે આંકડા જોવાની, ચેક કરવાની અને ગણતરી કરવાની છૂટ આપવામાં આવે. જ્યાં જ્યાં આંકડાઓમાં આ પ્રમાણે ગેરરીતિ જોવામાં આવે છે તે જિલ્લા ડિસ્ટ્રિક્ટ લેવલ મોનિટરિંગ કમિટીની જવાબદારી નક્કી કરી તેની સામે તાત્કાલિક ફોજદારી કેસ દાખલ કરી અને કાર્યવાહી કરવામાં આવે, અને જે તે જિલ્લાના આંકડાઓમાં ગેરરીતિ પકડાય તે જિલ્લાના ડિસ્ટ્રિક્ટ લેવલ મોનિટરિંગ કમિટીના સભ્યોની સંપત્તિની તપાસ વિજિલન્સ કમિશનર દ્વારા કરવામાં આવે, અને જો સરકાર આ તાત્કાલિક પગલા ન ભરે તો એનો અર્થ એ છે કે સરકાર પોતે જ આમાં સીધી ભ્રષ્ટાચારમાં સંડોવાયેલી છે. અને બીજા આંકડાઓ સાથે સરકાર પોતે જાહેર કરે અને ચર્ચા મીડિયાની હાજરીમાં કરે અને અમારા આંકડાઓ ખોટા સાબિત કરે અથવા સીધા જ નૈતિકતાના ધોરણે ખેડૂતોના હક ડૂબાડવા બદલ કૃષિ મંત્રી અને મુખ્યમંત્રી પોતે રાજીનામું આપે. બરોબર. પાક કાપણીના આંકડા 3 વર્ષ માટે ખાનગી રાખવાનો સરકારનો પત્ર આ આંકડા સાથે જુઓ, એટલે સીધો અર્થ છે કે સરકાર પોતે ભ્રષ્ટાચારમાં. તો આ રીતે સરકારને, સરકારના મનને ગુજરાતના તમામ ખેડૂતો સરકારની સીધી સંડોવણી માનશે, અને આ કૌભાંડ, આ કૌભાંડમાં DLMC, SLMC અને સરકારની સંડોવણીની તપાસ